हेलो मित्रों, स्वागत है तमारू मारी चैनल जलपास किचन में। तो आज हूँ बनावानी छू बूंदीना लड्डू, जे बूंदी पाड़ा वगर ज बनावानी छू। तो चलो बनावानू चालू करिए। तो तेना माटे चणानी दाळ ने 7-8 कलाक पलाळी राखवानी छे। तो तमे जोई सको छो एकदम सरस पलळी गई छे। तो हवे आ दाळ ने आपणे काणावाळा बाउल में अथवा तो आ रीते गळणी में गाळी लेवानू छे, जेथी बधुं ज पाणी नीतरी जाए અને આપણી દાળ એકદમ કોરી થઈ જાય। દાળમાંથી આપણે પાણી એકદમ સરસ રીતે નીતરી જવા દેવાનું છે। તો આ રીતે આપણે બધી જ દાળને ચાળણીમાં કાઢી લઈશું। તો હવે જોઈ શકો છો કે દાળ એકદમ આપણી કોરી થઈ ગઈ છે। તો હવે આ દાળને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાની છે અને તેનો કરકરું પેસ્ટ બનાવી લેવાનું છે। દાળમાં આપણે સહેજ પણ પાણી ઉમેરવાનું નથી। તો આ રીતે દાળને આપણે ક્રશ કરી લેવાની છે અને તેની પેસ્ટ તમે જોઈ શકો છો એકદમ કરકરી જ રાખવાની છે। તો હવે આ પેસ્ટને બાઉલમાં કાઢી લઈશું। તેવી જ રીતે બીજી દાળને પણ ક્રશ કરી લેવાની છે। બુંદી પાડ્યા વગર તમે આ રીતે ચણાની દાળના પણ લડ્ડુ બનાવો તો તે ખૂબ જ ટેસ્ટી બને છે અને બહાર જેવા જ લાગે છે। તો હવે આપણી દાળ ક્રશ થઈ ગઈ છે। તો હવે દાળમાંથી આપણે આ રીતે વડા તૈયાર કરી લેવાના છે, નાની સાઈઝના। નાની સાઈઝના વડા કરવાથી એ સરસ રીતે ફ્રાય થઈ જાય છે અને વચ્ચેથી કાચા પણ નથી રહેતા। તો હવે આપણે બધી જ દાળમાંથી આ રીતે નાની સાઈઝના વડા તૈયાર કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ વડા રેડી થઈ ગયા છે। તો હવે તેને આપણે તળી લઈશું। તો તળવા માટે મેં પહેલેથી જ ઘી ગરમ કરવા મૂકી દીધું હતું। તમે ઘીની જગ્યા પર તેલનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસ એકદમ ધીરો કરવાનો છે અને ધીરા તાપે જ આપણે વડા તળી લેવાના છે। વડા એક બાજુ સારી રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ જ એને પલટાવવાના છે। જો તમે તૈયારીમાં વડાને પલટાવશો તો તમારો વડા તૂટી જશે, તેથી ધ્યાનથી જ પલટાવવાના છે। તો આ રીતે આપણે એકદમ સારી રીતે વડાને પલટાવી લેવાના છે। વડાને બહુ એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી નથી તળવાના, નહીં તો આપણા લાડુ એકદમ કડક બનશે। બંને બાજુથી સારી રીતે ફ્રાય થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે। તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે। તો હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું। તો હવે આપણા વડા રેડી થઈ ગયા છે। તો તે જ રીતે હવે આપણે બીજા વડા પણ તળી લેવાના છે। આ સમયે ગેસની ફ્લેમ આપણે ધીમે જ રાખવાની છે। જો તમે ફાસ્ટ રાખશો તો તમારા વડા ઉપરથી એકદમ બ્રાઉન કલરના થઈ જશે અને વચ્ચેથી કાચા રહી જશે। તો આ રીતે આપણા વડા તળાઈ ગયા છે, તો તેને પણ આપણે બાઉલમાં કાઢી લેવાનું છે। આપણા વડા ઠંડા થાય ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈએ। તો ચાસણી બનાવવા માટે જે બાઉલમાં મેં ચણાની દાળનું માપ લીધું હતું તે જ બાઉલમાં મેં ખાંડ લીધી છે, અડધો ગ્લાસ પાણી લીધું છે। તો હવે આપણે એક તપેલીમાં ખાંડ નાખવાની છે અને તેમાં જ અડધો ગ્લાસ પાણી પણ ઉમેરી દેવાનું છે અને આપણે એક તારની ચાસણી બનાવી લેવાની છે। શરૂઆતમાં આપણે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે, જ્યાં સુધી બધી જ ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે ગેસ ધીમો જ રાખીશું।
तो आ रीते हवे आपणे हलावता જવાનું છે અને ખાંડને ઓગાળી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે ખાંડ આપણી એકદમ ધીમે ધીમે ઓગળવા માંડી છે। તો હજુ એક બે સેકન્ડ માટે થવા દઈશું। હવે આપણી ચાસણીમાં બબલ આવી ગયા છે, તો હવે તેને ચેક કરી લઈએ। હવે આપણી ચાસણી એકદમ રેડી થઈ ગઈ છે, તો તેને હવે થોડી ઠંડી થવા દઈશું અને તેમાં આપણે ઈલાયચી પાવડર ઉમેરવાનો છે। ત્યારબાદ જે ઓરેન્જ કલરનો ફૂડ કલર આવે છે તે ઉમેરીશું। બહાર જે બુંદીના લાડુ લાવીએ છીએ તેમાં આ રીતે ફૂડ કલર આવે છે, તેથી મેં ફૂડ કલર ઉમેર્યો છે। જો તમારે ન ઉમેરવો હોય તો પણ ચાલે। તો હવે આપણે ચાસણીને થોડી ઠંડી થવા દઈશું। ચાસણી ઠંડી થાય ત્યાં સુધી જે આપણે વડા તળીને રાખ્યા હતા તેને હવે આપણે આ રીતે તોડી લેવાના છે અને બધા વડા તોડીને આપણે મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લેવાના છે। તો આ રીતે તમે જોઈ શકો છો બધા જ વડા સરસ તળાઈ ગયા છે આપણા। તો હવે તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવી અવનવી રેસીપી તમને જોવા અને જાણવા મળે। તો હવે આપણું મિશ્રણ સરસ રીતે થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે બુંદી જેવું જ દેખાય છે। તો હવે તેને આ રીતે બાઉલમાં કાઢીને જે ચાસણી હતી તે તેમાં મિક્સ કરી લેવાની છે। તો આ રીતે જરૂર પ્રમાણે આપણે ચાસણી મિક્સ કરી લેવાની છે। ચાસણીમાં આપણે ફૂડ કલર ઉમેરવાથી તેનો કલર એકદમ સરસ બહાર જેવો જ આવ્યો છે। તો હવે આ રીતે આપણે બધું જ મિશ્રણને મિક્સ કરી લઈશું, જેથી બધી ચાસણી મિશ્રણમાં સારી રીતે ભળી જાય। તમે આ મિશ્રણમાં તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો। મને હજુ મિશ્રણમાં ચાસણી થોડી ઓછી લાગે છે, તેથી હું થોડી ચાસણી ઉમેરું છું। તો હવે ફરીથી મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણું મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે તેના લડ્ડુ બનાવી લઈએ। તો તેના માટે મેં એક આ નાની સાઇઝની વાડકી લીધી છે। તો ગાર્નિશિંગ માટે તેમાં મેં બદામની કતરણ નાખી છે અને આ રીતે તેમાં મિશ્રણ નાખી અને તેનો લડ્ડુ બનાવી લેવાનો છે। આ રીતે વાડકી નાની સાઇઝની તમે લો તો બધા જ લડ્ડુ એક સરખા જ બનશે। તો આ રીતે હવે બધા જ લડ્ડુ બનાવી લઈશું। તમે જોઈ શકો છો કે આપણો લડ્ડુ એકદમ સરસ રીતે પરફેક્ટ બનીને તૈયાર છે। તો તેવી જ રીતે હું બીજા બધા જ લડ્ડુ બનાવી લઈશ। તો છે ને એકદમ સીધી અને સરળ રીત લડ્ડુ બનાવવાની, તો તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો કે તમને કેવી લાગી। તો હવે હું લડ્ડુ તમને તોડીને પણ બતાવું છું, તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ બન્યા છે। જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરો। થેન્ક યુ।